નમસ્તે મિત્રો આ વિડીયોમાં તમારું સ્વાગત છે આ વિડિયોમાં આપણે જે વિષય પર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તે છે કાર્બન સંયોજનના રાસાયણિક ગુણધર્મ મિત્રો સૌથી સામાન્ય કાર્બન સંયોજન હાઇડ્રોકાર્બન છે જે આલ્કેન આલ્કિન અને આલ્કાઇન બને છે આપણે આજે જે રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તે છે દહન પ્રક્રિયા ઓક્સિડેશન પ્રક્રિયાઓ યોગશીલ પ્રક્રિયાઓ અને વિસ્થાપન પ્રક્રિયાઓ દહન પ્રક્રિયા બધા પ્રકારના હાઇડ્રોકાર્બનમાં હોય છે વિસ્થાપન ફક્ત સંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કેન દ્વારા થાય છે જ્યારે કે યોગશીલ પ્રક્રિયાઓ ફક્ત અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કીન દ્વારા થાય છે આવો આપણે દહન પ્રક્રિયા દ્વારા શરૂ કરીએ આપણે બધા જ અપરૂપોમાં કાર્બન ઓક્સિજનમાં દહન કરીને ઉષ્મા તેમજ પ્રકાશ સાથે કાર્બન ડાયોક્સાઇડ આપે છે દહન પર કાર્બન પણ વધુ પ્રમાણમાં ઉષ્મા તેમજ પ્રકાશ મુક્ત કરે છે આ કંઈક ઓક્સીકરણ પ્રક્રિયા છે જેમનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સામાન્યત કાળા ધુમાડા રહિત જ્યોત આપે છે જ્યારે અસંતૃપ્ત હાઈડ્રોકાર્બન કરતા સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનું પણ અપૂર્ણ દહન થઈ કાળી મેશ જ્યોત ઉદભવે છે ઘરમાં ઉપયોગમાં લેવાતા ગેસ કેરોસીન સ્ટોવમાં હવા માટે પ્રવેશ માર્ગ હોય છે જેનાથી પૂરતા પ્રમાણમાં ઓક્સિજનયુક્ત મિશ્રણ દહન પામી ધુમાડા રહિત ભૂરી જ્યોત આપે છે જો તમે ક્યારે વાસણોના તળિયા કાળા થતા જોયા હોય તો તેનો અર્થ એ થાય છે કે હવા માટેનો પ્રવેશ માર્ગ અવરોધાય છે તથા બર્તણનો વ્યય થઈ રહ્યો છે ઓલસો તથા પેટ્રોલ જેવા બर्तણોમાં ખોડી માત્રામાં નાઇટ્રોજન તેમજ સલ્ફર હોય છે જેના દહનને કારણે સલ્ફર તથા નાઇટ્રોજનના ઓક્સાઇડનું નિર્માણ થાય છે જે પર્યાવરણના મુખ્ય પ્રદૂષક છે મિત્રો તો આપણે દહન પ્રક્રિયાને કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ હવામાં કાર્બન ડાયોક્સાઇડ પાણી ઉષ્મા તેમજ પ્રકાશ આપવા માટે કાર્બન સંયોજનની દહન પ્રક્રિયાને દહન પ્રક્રિયા કહે છે આવો એક બીજા ઉદાહરણ પર ચર્ચા કરીએ વાયુમાં સળગીને ખૂબ જ ઉષ્મા પેદા કરે છે જેના કારણે ઉત્કૃષ્ટ બળતણ છે જે પ્રક્રિયામાં એક સંયોજન ઓક્સિજન પ્રાપ્ત કરે છે અથવા તેમાંથી હાઇડ્રોજનનો વ્યય થાય છે તેને ઓક્સીકરણ કહેવાય છે દહન કરવાથી કાર્બન સંયોજનોને સરળતાથી ઓક્સીકૃત કરવામાં આવે છે આ સંપૂર્ણ ઓક્સીકરણ અતિરિક્ત આવી પ્રક્રિયાઓ પણ થાય છે જેમાં આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડમાં ફેરફાર થાય છે આપણે જોઈએ છીએ કે કેટલાક પદાર્થોને ઓક્સિજન આપવાની ક્ષમતા હોય છે આ પદાર્થોને ઓક્સિડેશન કરતા કહે છે આલ્કલાઇન પોટેશિયમ પર મેગ્નેટ અથવા એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટ આલ્કોહોલ ને એસિડમાં ઓક્સિડેશન કરે છે અથવા આ પ્રારંભિક પદાર્થમાં ઓક્સિજન ઉમેરે છે તેથી તે ઓક્સિડેશન કરતા કહેવાય છે તો હવે આપણે જાણીએ કે ઓક્સિકરણ પ્રક્રિયા શું છે અને ઓક્સિડેશન કરતા શું છે ચાલો આગળના પ્રકારની પ્રક્રિયાઓ વિશે જાણીએ એવી પ્રક્રિયા જેમાં હાઇડ્રોકાર્બનના એક અથવા વધારે હાઇડ્રોજન પરમાણુઓને કેટલાક બીજા પરમાણુઓ દ્વારા વિસ્થાપિત કરવામાં આવે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય છે અત્યંત બિનપ્રતિક્રિયાત્મક હોય છે અને મોટા ભાગના પ્રક્રિયકોની હાજરીમાં હાઇડ્રોકાર્બનમાં ક્લોરીન ઉમેરવાથી પ્રક્રિયા ખૂબ ઝડપી થાય છે ક્લોરીન એક પછી એક હાઇડ્રોજન પરમાણુઓનું વિસ્થાપન કરે છે તેને વિસ્થાપન પ્રક્રિયા કહે છે કારણ કે એક પ્રકારના પરમાણુ અથવા પરમાણુઓનો સમૂહ અન્યનું સ્થાન લે છે સામાન્ય રીતે ઊંચા સમાન ધર્મી આલ્કેન સાથે અનેક નિપજોનું નિર્માણ થાય છે આ પ્રક્રિયામાં મિથેનના ફક્ત એક હાઇડ્રોજન પરમાણુને ક્લોરીન પરમાણુ દ્વારા વિસ્થાપન કરવામાં આવ્યું છે અને આપણને ક્લોરોમિથેન પ્રાપ્ત થાય છે વધારે ક્લોરીનની આપૂર્તિ કરવાથી એક એક કરીને ક્લોરીન દ્વારા મિથેનના બધા હાઇડ્રોજન પરમાણુઓને વિસ્થાપન કરવાનું શક્ય છે આ રીતે આપણે ત્રણ બીજા સંયોજન ડાયક્લોરોમીથેન અથવા મિથિલીન ડાઇક્લોરાઇડ પ્રાપ્ત કરી શકીએ છીએ આવો હવે આપણે આગળની પ્રક્રિયા વિશે જાણીએ જે પ્રક્રિયામાં એક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કોઈ એક નિપજ બનાવવા માટે કોઈ બીજા પદાર્થ સાથે સંકલિત થાય છે તેને યોગશીલ કહે છે યોગશીલ પ્રક્રિયાઓ જેમ કે હાઇડ્રોજન ક્લોરીન અને બ્રોમિન સિવાય અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો એક વિશિષ્ટ ગુણધર્મ હોય છે બધા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન જેમાં દ્વિબંધ અને ત્રિબંધ હોય છે જેમ કે આલ્કીન અને આલ્કાઇન યોગશીલ પ્રક્રિયાઓ કરે છે પેલેડિયમ અથવા નિકલ જેવા ઉદ્દીપકોની હાજરીમાં અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનમાં હાઇડ્રોજન ઉમેરાઈને સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બને છે ઉદ્દીપકો એવા પદાર્થો છે કે જે પ્રક્રિયાને અસર પહોંચાડ્યા વગર જ પ્રક્રિયાને જુદા જુદા દરથી આગળ વધારે છે આ પ્રક્રિયાનો ઉપયોગ સામાન્ય રીતે વનસ્પતિ તેલના હાઇડ્રોજનીકરણ નિકલ ઉદ્દીપકના ઉપયોગ દ્વારા થાય છે વનસ્પતિ તેલ સામાન્ય રીતે લાંબી અસંતૃપ્ત કાર્બન શૃંખલા ધરાવે છે જ્યારે પ્રાણીજ ચરબીમાં સંતૃપ્ત કાર્બન શૃંખલા હોય છે તમે જોયું જ હશે કે જાહેરાતોમાં કહેવામાં આવે છે કે વનસ્પતિ તેલ સ્વાસ્થ્યવર્ધક હોય છે સામાન્ય રીતે પ્રાણીજ ચરબીમાં સંતૃપ્ત ફેટી એસિડ હોય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક કહેવાય છે ખોરાક રાંધવા માટે અસંતૃપ્ત ફેટી એસિડ ધરાવતા તેલ પસંદ કરવા જોઈએ

આ હાઇડ્રોજનિકકરણની પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો આ વિડિયોમાં આપણે કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મોનો અભ્યાસ કર્યો આગળના વિડીયોમાં ઇથેનોલ અને ઇથેનોઈક એસિડ વિશે જાણીશું